હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ઉડાન વિદ્યાલય અને વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર આપણે પાઠ 4 જંગલ બુક ચાલી રહ્યો છે અને એની અંદર આપણે પ્રશ્નના જવાબ જોઈ ગયા. તો આજે આપણે પ્રાણી અને પક્ષીના અવાજ જોવાના છે. તો ચાલો શરૂ કરીએ વિષય ગુજરાતી પાઠ 4 જંગલ બુક. તો સૌથી પહેલા આપણે અહીંયા હેડિંગ માર્યું છે પ્રાણી અને પક્ષીના અવાજ. પ્રાણી અને પક્ષીના અવાજ બે કરવાના છે. તો અહીંયા સૌથી પહેલા લખ્યું છે ચકલી. તો તમે બધા જાણો છો કે ચકલીનો અવાજ ચી ચી કરે છે. ચકલી ચી ચી કરે છે. પછી છે ગધેડો. તો ગધેડો હોચી હોચી કરે છે. ગધેડો હોચી હોચી કરે છે. પછી છે બકરી. તો બકરી બે બે કરે છે. બકરી બે બે કરે છે. પછી છે કૂતરો. તો કૂતરો ભોં ભોં કરે છે. કૂતરો ભોં ભોં કરે છે. પછી કૂકડો. તો કૂકડો કૂકડે કૂક કરે છે. તમને ખબર છે કે કહેવાય છે કે કૂકડો સવારે કૂકડે કૂક કરે અને સવાર પડે. તો કૂકડો કૂકડે કૂક કરે છે. અને કૂતરો વધારે પડતો ઘસે તો ઘરમાં ઘણા બધા પાલતુ પ્રાણીમાં કૂતરો પણ પાળે છે. જ્યારે કોઈએ કૂતરો પાળ્યો હોય અને આપણે એના ઘરે જઈએ તો એ ઘસીને અવાજ કરીને બતાવે છે કે આપણા ઘરે કોઈ આવ્યું છે. બરોબર. તો કૂતરો ઘણા પાળે છે અને એ મોં મોં કરે છે. બકરી કોણ રાખે? તો કે ઘેટા બકરા ચરાવવાવાળા ઘરવાળ પણ બકરી રાખે છે. અને બકરી તમે જોજો ઘણી બધી બકરીઓ સાથે હોય તો બે બે કરતી અવાજ જોવા મળે છે. બરોબર. પછી કાગડો. કાગડો તો આપણા ઘરની છત ઉપર આવીને બેસીને રોજ કા કા કરે. અને કહેવાય છે કે જ્યારે કાગડો કા કા કરે તો આપણા ઘરે કોઈ ચોક્કસ મહેમાન આવવાનું છે. તો કાગડો પણ એવો આપણને અવાજ કરીને બતાવે છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવશે એવી માન્યતા છે. તો કાગડાનો અવાજ પણ કા કા કરે છે. બિલાડી. જો ઘરમાં બિલાડી આવી હોય તો શું કરે? રસોડામાં જાય અને આપણું દૂધ બનાવેલું હોય તો પી જાય. તો એ દૂધ પી જાય છે. તો બિલાડી ચપચપ દૂધ પીવે અને એનો અવાજ આપણને ખબર પડી જાય. મ્યાઉ મ્યાઉ કરે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે એટલે આપણને ખબર પડી જાય કે આસપાસમાં બિલાડી છે. પછી છે કોયલ. કોયલ કુહુ કુહુ કરે. કોયલ કુહુ કુહુ કરે. અને કહેવાય છે કે જે ખૂબ જ સરસ ગાતું હોય એનો અવાજ કોયલ જેવો છે. આપણે એવું કહીએ છીએ કારણ કે કોયલનો અવાજ ખૂબ જ સુંદર અને મધુર અને મીઠો હોય છે જે આપણને સાંભળવો ગમે છે. જ્યારે કાગડાનો અવાજ સાંભળવો ગમતો નથી પણ કોયલનો અવાજ સાંભળવો તો બધાને ગમે છે. તો કોયલ કુહુ કુહુ કરે છે. બરોબર. તો ચકલી ચી ચી કરે. ઘરેડો હોચી હોચી કરે. બકરી બે બે કરે. કૂતરો ભોં ભોં કરે. કૂકડો કૂકડે કૂક. અને કાગડો કા કા કરે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે. અને કોયલ કૂ કૂ કરે છે. હવે અહીં આપણે જોઈએ તો ચિત્રમાં કયો ભાગ કયા પ્રાણીનો છે તે લખો. હવે અહીંયા તમે તમારા ગુજરાતીની અંદર પાઠ 4માં બરોબર 44માં પાના ઉપર જોશો તો અહીંયા એક વિચિત્ર પ્રાણીનું ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર તમે જોશો તો દરેક અલગ અલગ પ્રાણીઓના ભાગ આપેલા છે. બરોબર. તો એ ભાગના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા રાખી છે. તો મો અને ડો જિરાફની છે. કેશવાળી સિંહની છે. માથે જે કેશ વાળ છે એ સિંહના બનાવેલા છે. મોઢું અને ડો જીરાફનું છે. પૂંછડી જે પાછળ છે એ ગાયની છે. અને પીઠ છે, પાછળની ભાગની પીઠ એ વાઘની છે. આગળના પગ એ હાથીના છે અને પાછળના પગ એ ઝીબ્રાના છે. તો ચાલો ચોપડીની અંદર આ વિચિત્ર પ્રાણી આપણે જોઈએ અને એની અંદર બોલીએ. તો હવે
જે વિચિત્ર પ્રાણી છે એ આપણે બુક્સની અંદર પણ પૂરીશું, એટલે તમને વધારે ખબર પડશે. તો પેજ નંબર 44 એના ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા એક વિચિત્ર પ્રાણી આપેલું છે. તો આ વિચિત્ર પ્રાણીની અંદર કહ્યું છે કે મો અને ડોક એની જિરાફની છે. તો આ મો અને એની આ ડોક કોના જેવી છે? જિરાફ જેવી. આ એની કેશવાળી કહેવાય, ઉપર જે વાળ છે એને કેશવાળી કહેવાય. તો એ કોના જેવા છે? સિંહ જેવા. કોના જેવા? સિંહ જેવા છે. પછી આ જે પીઠનો ભાગ દેખાય છે, આ પીઠનો ભાગ કહેવાય, તો એ દેખાય છે તો એ કોના જેવા છે? વાઘ જેવા. જો તમે પટ્ટા પણ જોઈ શકો છો તો એ વાઘ જેવા છે. પછી આ પૂંછડી છે એ ગાયની જેવી છે. કોના જેવી છે? ગાયના જેવી છે, બરાબર. પછી એના આગળના પગ હાથી જેવા છે અને પાછળના પગ ઝીબ્રા જેવા છે, બરાબર. તો ફરી એકવાર જોઈએ તો મો અને ડોક જિરાફની, કેશવાળી સિંહની, પીઠનો ભાગ વાઘનો, પૂંછડી ગાયની, પછી પાછળના પગ ઝીબ્રાના અને આગળના પગ હાથીના છે. તો દરેક પ્રાણીઓનો અલગ અલગ ભાગ લઈને એક આ વિચિત્ર પ્રાણી બનાવવામાં આવ્યું છે, જેને આપણે વિચિત્ર પ્રાણી નામ આપીશું. તો તમારે પણ આ બુક્સની અંદર પૂરવાનું છે. ઓકે, તો તમે પણ આ બુક્સની અંદર પૂરશો તો તમને ખૂબ મજા આવશે. તો ગુડ બાય એન્ડ ટેક કેર.